તાલુકાના તેગવા ગામે આમોદ પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. પાટીદાર સમાજ દ્વારા આગામી સમયમાં થનાર કાર્યક્રમો પણ જાહેર કરાયા. નાહિયેર ગુરુકુના પૂંજ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય બાદ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, તેમજ સ્વામીએ આશી વર્ચન આપી સૌ સમાજના લોકોના નાના મોટા મતભેદ દૂર થાય અને સૌ એક થઈ સમાજના કામમાં લાગી જાય તેવી અભ્યર્થા વ્યક્ત કરી હતી, જે આ ક્રિકેટનો હેતુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીતની શરૂઆત કરી સમાજના લોકોએ દેશભક્તિ પણ અર્પણ કરી હતી. નાહિયેર ગુરુકુળના પૂંજ્ય ડીકે સ્વામીના હસ્તે ટોસ ઉછાળી મેચની શરૂઆત કરાવી હતી. આમોદ પાટીદાર સમાજના યુવાનો દ્વારા ખેલદિલીપૂર્વકનું મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એકત્રિત થાય અને આગળ આવે તેવી ભાવના વ્યક્ત કરી હતી, તેમજ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવનાર આગામી કાર્યક્રમો પણ જાહેર કર્યા હતા. ક્રિકેટ બાદ બહેનો માટે ખોખોની રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ તરફથી થતા વિવિધ આયોજનોમાં ભાઈઓ બહેનો ઉત્સાહભેર ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. જય સ્વામિનારાયણ. શ્રી આમોદ એકલા લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સૌ પ્રથમ વખત ટેકવા મુકાવે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ બહેનો માટે ખોખોની ટીમનું પણ આયોજન કરવામાં આવેલું છે. જે દિવસે અત્યારે 40 જેટલી ટીમ ભાગ લઈ રહી છે અને જ્યારે ફાઇનલ રમાશે એ દિવસે બહેનો માટે ખોખોની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6 ટીમ તો બુક થઈ ગઈ છે, હજી તૈયારીમાં છે. અને પૂર્વમાં પણ અમારા સમાજ તરફથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછી અમારા સમાજ તરફથી બાઇક રેલીનું પણ આયોજન 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવનાર છે. ઉપરાંત અમારા સમાજ તરફથી એવા પ્રયત્નો થયા કે સમસ્ત પાટીદાર સમાજ એકત્રિત થાય અને એ રીતે શ્રી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તારીખ 10/11/12/2023 જાન્યુઆરી એમાં પણ સમસ્ત પાટીદાર સમાજના ખેલ મહાકુંભનું એક ભવ્ય આયોજન કરવાની તૈયારીમાં અમે તૈયારી માટે સજ્જ થઈ રહ્યા છીએ. ત્યારે સમાજના સૌ અગ્રણીઓ, યુવા વર્ગ તથા બહેનો અને નાના ભૂલકાઓનો પણ આ તબક્કે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અને સમસ્ત ટીમ એકરૂપ થઈ અને સમાજની એકતાને આગળ લાવે એ માટેના પ્રયત્નો સમાજ તરફથી થઈ રહ્યા છે. ત્યારે સમાજના દરેક વર્ગને હું અભિનંદન પાઠવું છું. સાથોસાથ અમારા સમાજ તરફથી જે કંઈ આયોજન થાય એમાં સૌ ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. ઉંમર તો ના કહેવાય પણ એમનો આત્મા છે ને જુવાન છે, એટલે આ સરસ મજાનું ક્રિકેટનું આયોજન થયું છે અને એ આયોજન બદલ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં સરસ મજાની આ ઠંડી છે અને ઠંડીમાં જે આનંદ લેવો એ બી એક અનેરો લાવો છે. તો આજના દિવસે વધુ સમય ન લેતા ખાસ નમ્ર વિનંતી અને ખાસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય અને ખેલદિલીથી અને સૌ સમાજના આગેવાનો નજીક આવે અને એમની અંદર રહેલા જે નાના મોટા મતભેદો એ દૂર થાય અને પાછા સમાજના કામમાં લાગી જાય એ જ આયોજન માટેનું આ ફક્ત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એથી વિશેષ કશું હોતું નથી. તો આજના દિવસે વધુ સમય ન લેતા આ ટુર્નામેન્ટ ખૂબ આગળ વધે અને આ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજમાં ખૂબ સારી સુવાસ ફેલાય એવી ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય યોગેશ્વર, જય જલારામ, જય જિનેન્દ્ર, ઓમ શાંતિ.